રાજસ્થાનમાં મહિલા તબીબની આત્મહત્યા સંદર્ભે આઈએમએ લડત શરૂ કરી. ભુજના ડોક્ટર દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ. હું ડોક્ટર હેમાલી મુકેશ ચંદે, પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભુજ. આજે અમે સૌ અહીંયા કલેક્ટર ઓફિસમાં એક દુઃખદ ઘટના જે અમારા પરિવારમાં બની છે, મેડિકલ પરિવારમાં બની છે, એના અનુસંધાનમાં ભેગા થયેલ છીએ. રાજસ્થાન દોસામાં યંગ યુવા ડૉક્ટર અર્ચનાબેન શર્મા, જેઓ ગાયનેકોલોજિસ્ટ હતા, એમણે સુસાઇડ કમિટ કરેલ છે. એમની ભૂલ એ જ હતી કે એમણે દર્દીને સારવાર આપી, દર્દીને સારવાર આપી અને દર્દીનું કુદરતી મૃત્યુ નિપજ્યું. એને ત્યાંના લોકલમાંથી પ્રતિષ્ઠાનો ઇસ્યુ બનાવી એમની વિરુદ્ધમાં FIR દર્જ કરવામાં આવેલ, 302ની કલમ લગાડવામાં આવેલ. દર્દીની સેવા કરવી ગુનો છે. આના પ્રેશરમાં આવી અને અર્ચનાબેન શર્માએ સુસાઇડ કમિટ કર્યું. બે નાના બાળકો અને યુવાન પતિને મૂકીને એમને આ પગલું ભરવું પડ્યું. એના વિરોધમાં અમે આ પ્રદર્શન કરેલ છે. અમારી એવી આશા છે કે ભવિષ્યમાં આ રીતે કોઈપણ ડૉક્ટર ઉપર પ્રેશર ના મૂકવામાં આવે, એમને આપઘાત કરવા મજબૂર ના બનાવવામાં આવે. ડૉક્ટર એ સેવાનો પર્યાય છે, સેવાનું બીજું નામ ડૉક્ટર છે. એ દર્દીની સેવા કરવા માટે જ હોય છે. જ્યારે એની પર આ રીતનું પ્રેશર મૂકવામાં આવશે ત્યારે દર્દી અને ડૉક્ટર વચ્ચેના જે વિશ્વાસનો જે સેતુ છે એ તૂટી જશે. અમારી પ્રધાનમંત્રીશ્રીને અપીલ છે કે આ અનુસંધાનમાં આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ વિચાર કરી એના અનુસંધાનમાં કાયદો બનાવે તો ડૉક્ટરોને પ્રોટેક્શન મળે. અમારી એવી માંગણી છે કે આ જે ડૉક્ટર અર્ચનાબેન શર્માને મજબૂર કરવામાં આવેલ એ વ્યક્તિ વિરુદ્ધ પગલાં લેવામાં આવે, એને સજા કરવામાં આવે. અર્ચનાબેનના ફેમિલીને યોગ્ય વળતર આપવામાં આવે તથા ગ્રાહક સુરક્ષા ધારામાંથી પણ ડૉક્ટરને બાકાત રાખવામાં આવે એવી નમ્ર અપીલ છે. ફરી પ્રધાનમંત્રીશ્રી, કલેક્ટરશ્રી, DYSP સાહેબ, દરેક હોદ્દેદારોને, જસ્ટિસ સાહેબોને અમારી વિનંતી ડૉક્ટરો તરફથી, પ્લીઝ અમને પ્રોટેક્શન આપો. દર્દીની સેવા અમે મનથી કરી શકીએ એ માટે અમને પ્રોટેક્શન આપો. આભાર.